ગીરગઢડા ખાતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના અધ્યક્ષ સ્થાને સંઘર્ષ સંમેલન યોજાયું. સંમેલનમાં ગીર સોમનાથમાં દબાણો હટાવવા મુદ્દે મેવાણી વહીવટી તંત્ર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે ચોમાસામાં વરસાદી વાતાવરણમાં ગરીબોના ઘર તોડવામાં આવી રહ્યા છે, જે યોગ્ય નથી. આ વરસતા વરસાદની મોસમમાં એમણે ઝૂંપડા અને મકાનો તોડીને બેઘર કરી રહ્યા છે. આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. આ રાજ્યના અને દેશના ગરીબ માણસને પણ આ દેશના બંધારણે ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપેલો છે. પ્રાપ્તિ રાજ અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટેક સ્કૂલમાં વાલીઓએ હુવાળો મચાવ્યો. ગઈકાલે સ્કૂલમાં ફાયરની ઘટના બન્યાની જાણ થતાં વાલીઓ ચિંતામાં મુકાયા. ઘટના અંગે જાણકારી મેળવવા વાલીઓ સ્કૂલ પર એકત્રિત થયા. આ પહેલા પણ આગની ઘટના બની હોવાનો વાલીઓએ આરોપ મૂક્યો છે. ફાયર સેફટીને લઈને વાલીઓમાં ચિંતા વ્યાપી છે. આગની ઘટનાને લઈને વાલીઓમાં રોષ ફેલાવ. સંવાદદાતા સંજય ટાંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સંજય, વાલીઓએ કેવા પ્રકારના આરોપ મૂક્યા છે? શું ચિંતા વ્યક્ત કરી છે પોતાના બાળકોને લઈને? દીપા, રાજકોટમાં જે પ્રકારની આગની ઘટના બની અને ત્યારથી લઈ અને હવે વાલીઓ જે છે તે ચિંતામાં છે. કારણ કે ગઈકાલે અમદાવાદની આ શાંતિ એશિયાટેક સ્કૂલ જે છે કે ત્યાં અત્યારે આપ જે જોઈ શકો છો કે વાલીઓએ હોબાળો મચાવ્યો છે. શેલા વિસ્તારની આ શાંતિ એશિયાટેક સ્કૂલ છે. ગઈકાલે આગની એક ઇન્સિડન્ટ બન્યો હોવાની વિગત જે છે તે વાલીઓને તેમના વિદ્યાર્થીઓ તેમના બાળકો દ્વારા જાણવા મળી. જોકે સ્કૂલ પ્રશાસન દ્વારા તેમને કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી ન હતી અને તેને લઈને જ વાલીઓ જે છે પોતાના બાળકોની ચિંતાને લઈને તેઓ અહીંયા પહોંચ્યા છે. જોકે સ્કૂલ પ્રશાસન હજુ પણ તેમને કોઈ પણ પ્રકારનો જવાબ આપવા તૈયાર નથી. બેન શું કહેશો, જે પ્રકારે અત્યારે જ્યાં તમે લોકો અહીંયા પહોંચ્યા છો, અમારા છોકરાઓને કઈક સેફટી હોવી જોઈએ. તમે મેનેજમેન્ટ સારું કરો, ઓછા સ્ટુડન્ટ લો, ખાલી કમાવાની લાલચ ના રાખો, બિઝનેસ ના કરો ભણવાને. અમે તમારા વિશ્વાસથી, ચિરિપાલ વાળાના વિશ્વાસથી છોકરા મોકલીએ છીએ, તો અમારા છોકરાઓનું શું? તમે બેઝમેન્ટમાં ડાન્સ કરાવશો? ઓછી સ્કૂલ, ઓછી આઈસીએસસી બનાવવાની કેમ જરૂર હતી? જે તમારી રેગ્યુલર સીબીએસસી ચાલે છે એને જ વ્યવસ્થિત ચલાવો. અમારી તમને એવી રિક્વેસ્ટ છે, એક ક્લાસમાં તમારે 40 છોકરા છે, એવા 13 સેક્શન છે, 13 સેક્શન છે, તો એ તમે ઓછા ચલાવો પર સારું મેનેજમેન્ટ કરો કે કોઈ કલેક્ટર બની નીકળે કે હું કેમ ભણ્યો, તો કેવું જોઈએ અમારો છોકરો? કેવું જોઈએ કે શાંતિમાં ભણ્યો હતો એમ? અમે એટલા માટે છોકરા, અમારા છોકરા અમે મરવા માટે નથી મોકલતા. અમે, અમારી ફી કેટલી છે? 1-1 લાખ રૂપિયા ફી છે, તો અમને બી જોર પડતું હશે ને ફી ભરતા. ગઈકાલે જે ઘટના બની, શું જાણકારી મળી તમને તમારા બાળકો? અમારા બાળકો એમ કે છે કે અમે જયારે ઉપરથી 5th ફ્લોર માંથી ઉતરા ત્યારે બધું જ ધુવાળો હતું અને ટીચરો બધી મોબાઈલ ની લાઈટ ચાલુ કરીને ઉભા હતા. આગ લાગી હતી એ તો ઇન્ફોર્મ કરતા બી નથી, ઉપરથી એ જૂઠું બોલે છે અને ભૂલ પોતાની એક્સેપ્ટ બી નથી કરતા. અને સ્પાર્ક હુઆ હે, લેકિન સ્પાર્ક મેં ઇતના સ્મોક તો નહીં હોતા હૈ. ઇવન બસ મેં બેઠે થે ઉસકે બાદ મેં ભી ઉનકો બ્રીધિંગ મેં પ્રોબ્લેમ. મેરી બચ્ચી બસ સે ઉતર કે મુજે બતા દીએ કે એસા હુઆ, મુજે સ્કૂલ સે કુછ ઇન્ફોર્મેશન નહીં. આઈ એમ વેરી અપસેટ વિથ ધેટ. સેફટી કે ક્યા પ્રિકોશન આપકો દેખને કો મિલા? આપ જબ સ્કૂલ મેં દેખને કો ભાઈ કુછ ભી નહીં. ઇવન એક્સપાયર્ડ હે એક્સટિંગ્વિશર્સ ભી જો હે ઉસમે કાફી એક્સપાયર હે. કેમેરા વો સીસીટીવી કેમેરા ક્યું નહીં દિખા રહે હૈ? વો નહીં દિખા રહે. કાફી જગહ પે મુજે કલરિંગ દેખી જો નહીં થી, કલરિંગ થી કલર હુઆ હે જહાં પે જલ ગયા. ક્લાસ મેં જો બચ્ચે આપકે પઢતે હૈ, ક્લાસ મેં સીસીટીવી આપને આપ દિખાઈ, આપને દેખા દેખા ક્લાસ મેં સીસીટીવી? નહીં જાને દે રહે, નહીં જાને. નો નો, હું એ દ્રશ્ય દીપા આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા જે છે આ ક્લાસ છે જ્યાં વિદ્યાર્થીઓ ભણે છે. જો કે ક્લાસમાં પણ સીસીટીવી જે છે તે નથી હટાવી લેવામાં આવ્યા હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે. એટલે કે આપણે ક્યાંક જે છે તે સ્કૂલ પ્રશાસન ઢાક પીછોડો કરતું હોય ઘટનાને લઈને તેવો આક્ષેપ જે છે વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઇન્હોને પૂરા એસી નિકાલ દિયા, યહાં સે કેમેરા ભી નિકાલ દિયા હૈ. સ્કૂલ પ્રશાસન કોઈ હૈ નહીં યહાં પે, કોઈ કોઈ રેસ્પોન્સિબિલિટી લેને લે નહીં હૈ, ઓફિસ મેં કોઈ નહીં હૈ. ઓર પૂરા યહાં પે ધુઆ હુઆ હૈ, પૂરા પેન્ટ કર દિયા સ્કૂલ કા પૂરા પરિસર, આગે અંદર ભી પરિસર ભી પૂરા પેન્ટ કિયા હુઆ હૈ.
અભી હાથ કોરો હોય એવો જ લાગશે. તમે કલર ને હાથ લગાવજો, હાથમાં તમારે ચોંટશે એટલે તાજો લગાવ્યો હોય કલર એવો જ લાગે છે. જાણકારી કઈ આપે છે સ્કૂલ વાળા કે સીસીટીવી? અત્યારે પ્રિન્સિપલે નીચે સ્ટેટમેન્ટ એવું આપે છે કે મેન્ટેનન્સ એક્ટિવિટી ચાલતી હતી અને એમાં શોર્ટ સર્કિટ થયું છે. જો મેન્ટેનન્સ એક્ટિવિટી ચાલતી હોય તો ચાલુ ક્લાસમાં કેમ કરો છો? તમને લોકોને તમારે તમે આટલી ફીસ ભરો છો તો વાલીઓને સીસીટીવી કેમ સ્કૂલ પ્રશાસન બતાવતું? એ તો એમને કાઢેલા એવા જ લાગે છે, તમે જોઈ શકો છો. એમને અત્યારે રિસેન્ટલી સીસીટીવી કાઢેલા છે ને એવું જ લાગી રહ્યું છે. હા, તો દીપા જે છે તે વાલીઓમાં આ નારાજગી જે છે તે જોવા મળી રહી છે. અત્યારે જો કે પોલીસ પણ અહીંયા પહોંચી છે. હું એ દ્રશ્ય પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે જોઈ શકો છો કે અહીંયા જે છે અહીંયા પણ આ એક જગ્યાએ આ ડેન્જર જે બોર્ડ જે છે ત્યાં ડેન્જરનું જે સાઇન બોર્ડ લગાવવામાં આવ્યું છે. જો કે અહીંયા જે છે તે બોર્ડ એવું સાઇન પણ લગાવવામાં આવ્યું નથી, સાથે સાથે અહીંયા કલર કરી દેવાયો હોય તેવું જે છે વાલીઓએ પણ આક્ષેપ કર્યો છે. અહીંયા જે આપ જે જોઈ શકો છો કે અહીંયા બળેલાનું આ જે નિશાન અહીંયા જોવા મળી રહ્યું છે, પરંતુ ત્યારબાદ અહીંયા કલર કરી દેવામાં આવ્યો છે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે. આ જે બોર્ડ જે છે તે પણ નવું લગાવી દેવામાં આવ્યું હોય તેવો આક્ષેપ પણ વાલીઓ કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક સ્કૂલ પ્રશાસન તરફથી વાલીઓને જે છે તે યોગ્ય સંતોષકારક જવાબ મળ્યો નથી અને તેના કારણે અત્યારે પણ વાલીઓ અહીંયા હાજર છે અને હોબાળો મચાવી રહ્યા છે. જી દીપા. સંજય આભાર તમામ જાણકારી આપવા માટે. તો સ્કૂલના જે સંચાલકો છે તે ઢાંક પીછોડો કરી રહ્યા છે અને જે આ કલર કરવામાં આવ્યો છે, રંગ લગાડવામાં આવ્યા છે દિવાલને, તે સાબિતી આપે છે કે ધુમાડાના કારણે તેની આવી દશા થઈ હશે અને ત્યારબાદ રંગ લગાડીને ઢાંક પીછોડો કરાવો. મુંબઈમાં ભારે વરસાદ વરસ્યો છે. મુંબઈના કેટલાક વિસ્તારોમાં અનરાધાર વરસાદથી પાણી ભરાયા. ભારે વરસાદના કારણે અંધેરી સબવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. પાછલા કેટલાક કલાકોથી પડેલા ભારે વરસાદના પગલે માયાનગરી જળમગ્ન બની ગઈ છે. પાણી ભરાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. બીજી તરફ હવામાન વિભાગે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. વરસાદે સપાટો બોલાવ્યો છે, ડેમો છલકાયા, ખેડૂતોના હૈયા મલકાયા. જુઓ આ દ્રશ્યો. અમરેલી પંથકમાં વરસાદે કેવી જમાવટ કરી છે. ભરપૂર નદીના આકાશી દ્રશ્યો નિહાળી અમરેલીના ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી રહ્યો. અમરેલી પંથકમાં મેઘરાજાએ 3 દિવસથી ધમાકેદાર બેટિંગ કરતા ગામડાઓની નદીઓ ગાંડીતૂર બની ગઈ છે. લાઠી, બાબરા આ સહિતના વિસ્તારમાં વરસાદે તરખાટ મચાવતા ડેમો છલકાયા છે. ત્યારે ગાગડિયો નદીમાં 3 વખત પૂર આવ્યું. ચેકડેમ અને તળાવો છલકાતા ખેડૂતો ખુશખુશ થઈ ગયા. અમરેલીના ખાંભા પંથકમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી નાખી. ખાંભા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી પાણી વહેતા થયા. સરાકડિયા, નાનુડી આ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો. ઉભા પાક પર પિયતરૂપી વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ બાજુ રાજુલાની બજારોમાંથી પણ પાણી વહેતા થયા. અહીં આ વરસાદે મંડાણ કરતા મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાયા. ભારે વરસાદથી રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ધારી શહેરમાં પણ સવારથી જ ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો વરસી પડ્યા. ભારે વરસાદથી ધારી પાણી પાણી થયું. તો સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનો વાંસલ ડેમ ઓવરફ્લો થયો. ડેમ છલકાતા તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. ચુડા તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી વાંસલ ડેમ ઓવરફ્લો થયો. તંત્ર દ્વારા ચુડા, ગોખરવાડા, ભગુપુર આ સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યું. નીચાણવાળા વિસ્તારમાં રહેતા નાગરિકોને અન્ય જગ્યા પર સ્થળાંતર થવાની સૂચના આપવામાં આવી. આ બાજુ મોરબીના ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી. નેસડા સુરજી ગામે કોઝવે પર ધસમસતા પાણી વહેતા થયા. પાણીના પ્રવાહમાં બાઇક તણાયું. બાઇક સવાર બંને યુવકોનો બચાવ થયો છે. સાવડી ગામે 2 લોકો પાણીના વહેણ વચ્ચે ફસાયા હતા. ગામ લોકોએ બંનેને હેમખેમ બહાર કાઢ્યા છે. પંચમહાલના હાલોલ તાલુકામાં પણ વરસાદે તોફાની સ્વરૂપ બતાવતા અરાદ, કંજરી, બાસ્કા, ગોપીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા. તો આણંદ, પેટલાદ, સોજિત્રા, તારાપુર પંથકમાં વરસાદે જમાવટ કરી. વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળ્યો. આ બાજુ બગોદરા સુરત એક્સપ્રેસ હાઈવે પર ધોધમાર વરસાદ પડ્યો. અનરાધાર વરસાદ પડતા રોડ ઉપર પાણી ભરાયા. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડમાં ભરાયેલા પાણીમાં મોટા વાહનો પૂરપાટ જઈ રહ્યા છે. નવસારી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ. જિલ્લાના ગણદેવી, નવસારી, ચીખલી, જલાલપોર, ખેરગામ, વાંસદા તાલુકાઓમાં વરસાદ ખાબક્યો. સવારથી જ વરસાદી માહોલને પગલે વાતાવરણ ઠંડકમય બન્યું છે. નવસારી જિલ્લામાં ડુંગર વિસ્તાર વધુ હોવાથી ખેડૂતોએ વાવણી કરી છે.
તાપીમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો. જિલ્લામાં વ્યારા, સોનગઢ, વાલોડ તથા ડોલવણ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સવારે 6 થી 8 વાગ્યાની વાત કરીએ તો વ્યારામાં 1.84 ઇંચ વરસાદ નોંધાયો, સોનગઢમાં 1.4 ઇંચ વરસાદ ખાબક્યો, વાલોડ તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ડોલવણમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. હાલ વ્યારા સહિત મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે ડાંગરની રોપણી માટે વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ. સમાચાર ડાંગથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારાનો અનોખો નજારો સામે આવ્યો. ગિરિમથક સાપુતારામાં કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો. ગુજરાતના પ્રવાસીઓનું પહેલું પસંદગી પર્યટક સ્થળ સાપુતારા છે. વરસાદી માહોલમાં સાપુતારાનો નજારો નયનરમ્ય બન્યો. વાતાવરણને લઈને પ્રવાસીઓમાં ખુશીનો માહોલ. જિલ્લામાં અનેક ઝરણા તેમજ વોટરફોલ્સ સક્રિય થયા છે. તો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. વાતાવરણ આહલાદક બન્યું છે અને આ નયનરમ્ય નજારાની મજા પ્રવાસીઓ પણ માણી રહ્યા છે. સતત વરસાદના કારણે અહીં આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. જે ઝરણા છે, ધોધ સક્રિય થયા છે, ત્યાં પણ પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, મુલાકાત લઈ રહ્યા છે. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદી વાતાવરણ, 25 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. સૌથી વધારે ઉમરગામ કામરેજમાં વરસાદ ખાબક્યો. ઉમરગામ અને કામરેજમાં 3.3 ઇંચ વરસાદ નોંધાયો. સુરત શહેરમાં 3.2 ઇંચ, બોરસદમાં 3.1 ઇંચ, વાપીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો, વલસાડમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. તો છેલ્લા 24 કલાકના આ વરસાદી આંકડા છે. સૌથી વધારે વરસાદ ઉમરગામમાં ખાબક્યો હતો, જ્યાં 3.3 ઇંચ વરસાદ નોંધાયો. કામરેજમાં પણ એ જ પ્રકારના આંકડા સામે આવ્યા, 3.3 ઇંચ વરસાદ નોંધાયો. 25 તાલુકાઓ પ્રભાવિત જોવા મળ્યા.